શ્રી કમાલપુર પે કેન્દ્ર શાળા તાલુકો રાધનપુર ખાતે 69મો શાળાનો જન્મદિવસ ઉજવાયો. જેમ જેમ બાળકોના જન્મદિવસ ઉજવાય છે, સમગ્ર રાજ્યની અંદર શાળાનો જન્મદિવસ ઉજવાય છે. તેમ આજે તારીખ 14/2/2023ના દિવસે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ગામે શાળાનો 69મો જન્મદિવસ ઉજવાયો હતો, જેમાં રાધનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં રહેલી વિશેષ આવડતોને રજૂ કરી હતી. શાળાના આચાર્ય હેગાભાઈ તથા શાળાના શિક્ષકોએ દરેક બાળકોને સારી રીતે તૈયારીઓ કરાવી હતી અને તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ દરેક પ્રોગ્રામ સુંદર કર્યા હતા. તાલુકા શિક્ષણ અધિકારી હરખાભાઈ નાડોડા તથા પરબતભાઈ ચૌધરી, ભાજપ આગેવાન તથા કમાલપુર ગામના સરપંચ ઠાકરસિંહભાઈ તથા ડેપ્યુટી સરપંચ ભરવાડ ગેલાભાઈ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના જન્મદિવસ નિમિત્તે કેક કાપવામાં આવી હતી. દરેક બાળકોને કેક અને ચોકલેટ આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર પ્રોગ્રામનું સંચાલન કમાલપુર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકો અને શિક્ષિકાઓ સાથે મળીને કર્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામ કમાલપુર હાઈસ્કૂલમાં કરવામાં આવ્યો હતો. હાઈસ્કૂલના શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો. આજે સાહેબ આપ કમાલપુર આવ્યા અને કમાલપુર પ્રાથમિક શાળાનો 69મો જન્મદિવસ છે એ વિશે આપ શું કહેશો અને આ શાળાને સરકાર તરફથી શું આપવામાં આવ્યું છે એની જરા જાણ કરો તો લોકોને ખ્યાલ આવે. આજે કમાલપુર પ્રાથમિક શાળામાં શાળાના સ્થાપના દિવસ નિમિત્તે શાળા દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા. બાળકોને જે વિશિષ્ટ શક્તિઓ છે તેનું સન્માન કરવામાં આવ્યું અને સ્કૂલ ઓફ એક્સલન્સ જે સરકારનો વર્તમાન સરકારનો ડીમ પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટમાં આ શાળાને સિલેક્ટ કરવામાં આવેલી છે. એટલે એની દરેક જરૂરિયાતો શાળાની, એ રૂમ હોય, કમ્પાઉન્ડ વોલ હોય, એ તમામ પ્રકારની ફેસિલિટી એ વર્તમાન સરકાર દ્વારા એ પૂરી પાડવામાં આવે છે. અંદાજે કેટલા રૂપિયાની ગ્રાન્ટ આ શાળાને મળી હશે અને ગુજરાતમાં આ શાળાને કેવી ગ્રાન્ટ મળી છે? રૂમો સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂમો બનાવવા માટે જેને 8 રૂમ ઘટતા હતા તો 8 રૂમ એને આપવામાં આવ્યા. કમ્પાઉન્ડ વોલ ઘટતો હતો અને કમ્પાઉન્ડ વોલ શાળામાં જે કંઈ જરૂરિયાતો છે, કોમ્પ્યુટરની જરૂરિયાત હોય, એ નાનપુટની જરૂરિયાત, તમામ પ્રકારની ફેસિલિટી એ શાળાને પૂરી પાડવામાં આવે. એટલે અંતરિયાળ વિસ્તારની આ શાળા એક મોડલ વિસ્તાર બનશે એવું બની જશે. ચોક્કસ કે ગુણવત્તાલક્ષી શિક્ષણ એ કઈ રીતે શાળાઓમાં મળે અને બાળકોને મળે તેના માટેનું આખું એક આયોજન સરકાર દ્વારા છે.